ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય ગોપીઓએ યશોદાને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને જાણે ઘેલી ઘેલી થઈ ગઈ ગોપીઓને કૃષ્ણ દર્શનની આતુરતા જાગી છે સુંદર શૃંગાર ધારણ કર્યો છે લાલાને આપવા માટે ભેટો લઈને દોડી છે એક થાળીમાં હળદર કંકુ તો બીજી થાળીમાં સાડીઓ ગોપીઓ કૃષ્ણ દર્શન માટે દોડે છે જાણે નવધા ભક્તિ સાકાર રૂપ ધારણ કરી દોડતી ઈશ્વરને મળવા જાય છે ગોપીઓએ યશોદાની ગોદમાં સર્વાંગ સુંદર લાલના દર્શન કર્યા દરેક ગોપીના મનનું આકર્ષણ પ્રભુએ કર્યું છે પ્રથમ દર્શનમાં એક એક ગોપીનું મન પ્રભુ ખેંચી લે છે ગોકુળમાં કેટલીક ગોપીઓ ગરીબ હતી ઘરમાં કાંઈ ન હતું ખાલી હાથે તો પ્રભુ પાસે જવાય નહીં લાલાને ભેટ તો આપવી જ પડે હું શું આપું લાલાને ઘરમાં તપાસ કરતાં ગોળીમાં બસેર દહીં જોયું બસેર દહીંની ગોળી લઈને લાલાને અર્પણ કરવા દોડી ગઈ છે પણ લાલાના દર્શન થતાં દેહભાન રહ્યું નથી ગોપી લાલાને દહીં અર્પણ કરતી નથી પણ અતિ આનંદમાં સખીને દહીંથી નવડાવવા લાગી છે લાલો હસે છે કે દહીં મારા માટે લાવી છે પણ આ એવી પાગલ બની છે કે દહીંથી સખીને નવડાવે છે આ બાજુ યશોદાજીએ નિશ્ચય કર્યો કે ગોપીઓ જેટલું લઈને આવી છે તેનાથી દસ ગણું મારે તેમને આપવું છે ઘરમાં કાંઈ ન રહે તો વાંધો નહીં પણ મારે દરેકનો આશીર્વાદ લેવો છે ગોપી જે માગે તે આપો યશોદાજી અનેક આભૂષણો અને વસ્ત્રો ગોપીઓને આપે છે એકને ચાંદીની થાળી ભરીને સૂકો મેવો આપ્યો તે ઘર જવા લાગી રસ્તામાં બીજી ગોપી મળી અલી ગોપી તને શું મળ્યું મને ચાંદીની થાળી માએ આપી છે યશોદાજી મારી સ્થિતિ જાણે છે મને કહ્યું છે કે તારે થાળી પાછી આપવાની નથી ત્યાં બીજી ગોપી મળી અલી સખી તને શું મળ્યું તેણે કહ્યું શું જોતી નથી મને માહે ચંદ્રહાર આપ્યો આજે યશોદાજી માં જે માગો તે આપે છે તે ગોપી પાછી આવી માં આ થાળી લઈ લ્યો મને હાર આપો મારી સખીને ચંદ્રહાર આપ્યો તો મને પણ આપો યશોદાજીએ કહ્યું નવરત્નનો ચંદ્રહાર લાવો હાર જલ્દી મળ્યો નહીં એટલે યશોદાજીએ પોતાના ગળામાંથી નવ લખો હાર ઉતારીને આપ્યો છે અતિ આનંદમાં ગોપી જાય છે રસ્તામાં વળી એક સખી મળે છે તેમણે પૂછ્યું તને શું મળ્યું મને રત્નોનો ચંદ્રહાર મળ્યો અલી સખી તું કેવી મૂર્ખ છે યશોદાજી મને હાર આપતા હતા પણ મેં હાર લીધો ને સખી તું જાણતી નથી જે બહુ હાર પહેરે ને તેની હાર થાય છે આ તે શું કર્યું મેં તો યશોદાજીને કહ્યું મારે કશું જોઈતું નથી મારે તો કનૈયો જોઈએ છે મને યશોદાજીએ ગોદમાં કનૈયો આપ્યો હરી સખી યશોદાજી તો માગે તેને આપે છે તું હાર લઈને ચાલી આવી લક્ષ્મી લઈને આવી યશોદાજી તો લક્ષ્મી પતિને પણ આપે છે તે ગોપી પાછી ફરી છે યશોદાજીને ગળામાં હાર પાછો પહેરાવ્યો માં મારી ભૂલ થઈ ગઈ મને માગતા આવડ્યું નહીં મને હાર નથી જોઈતો યશોદાજીએ પૂછ્યું અરે સખી તને શું જોઈએ છે એ તો બોલ મારી ગોદમાં કનૈયાને આપો મારે બીજું કશું જોઈતું નથી યશોદાજીએ તે ગોપીને પાસે બેસાડી લાલાને ગોપીની ગોદમાં આપ્યો છે આનંદમાં પાગલ થયેલી ગોપી લાલાનો જય જય કાર કરે છે હજારો જન્મથી વિખુટો પડેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે હાથમાં લક્ષ્મી આવે તો જીવ નાચે છે ત્યારે ગોપીના હાથમાં તો લક્ષ્મી પતિ આવ્યા છે તે કેમ ન નાચે જીવ અને ઈશ્વરનું મિલન થતાં જ જીવ નાચે છે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી આ સાદી વાતો પાછળ સિદ્ધાંત દિવ્ય છે જે લૌકિક સુખમાં આનંદ માગે તેને પરમાનંદ મળતો નથી બાળક રડતું હોય ત્યારે મા તેને રમવા માટે રમકડાં આપે છે અને પોતે ઘરકામ કરવા લાગે છે બાળક રમકડા સાથે રમે નહીં અને રડવાનું ચાલુ રાખે તો પછી મા તેને ગોદમાં લે છે જો તે રમકડાથી રીજી જાય તો પછી મા તેને ગોદમાં લેશે નહીં સાડી થાળી ચંદ્રહાર લૌકિક સુખના પ્રતીક છે તે છોડે તો કનૈયો મળે ગોપીઓ અંદર પ્રવેશ મેળવી નાચે છે પુરુષો બહાર રહી ગયા છે જે ગોપી જેમ નિમ્ર નમ્ર બને તેને ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળે છે સ્ત્રી નમ્રતાનું દીનતાનું પ્રતિક છે પુરુષ અહંકાર અભિમાનનું પ્રતિક છે અહંકારીને ઈશ્વરના દરબારમાં પ્રવેશ મળતો નથી જ્યાં હું છે ત્યાં પરમાત્મા આવતા નથી hari hi